तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। जय श्री कृष्ण मित्रो, आजे समांतर श्रेणी में 5.2 ની અંદર આપણે આગળ જશું। હોપફુલી તમે બધાએ જે કાંઈ લાસ્ટ લેક્ચર લીધો છે બહુ સરસ રીતે તૈયાર કર્યો હશે અને ત્યાં સુધીના કોઈ પણ ટોપિક્સની અંદર તમારે ડિફિકલ્ટી નહીં હોય। જો હોય તો વહેલી તકે સોલ્વ કરજો, મને કોલ કરજો। 5.2 ની અંદર આઈ થિંક આપણે 9 દાખલા કર્યા હતા, બરાબર? તો 10મા દાખલા તરફ જઈએ। આજે 10મો દાખલો શું કહે છે તમને? एक्जाम्पल नंबर 10 एवं कहे कि कोई समांतर श्रेणी 17મું पद 10મા पद करता 7 वधारे छे। हवे जो 17મું पद एटले A17, बराबर। 10મું पद एटले A10। 17મું पद 10મા पद करता 7 वधारे छे। कोण वधारे छे? 17મું पद। तो आज ओछू छे एम आपणे उमेरी दी के वत्ता 7। तो सामान्य तफावत शोधवानो छे, बराबर। डिफरेंस एकदम बे मार्कनो सीम्पल दाखलो छे। 17મા पदनुं सूत्र आपणी पासे छे A+16D। 10મા पदनुं सूत्र छे A+9D+7। चलो आ प्लस ए आ बाजु आवशे एटले माइनस थशे एटले बंने ए कैंसल थई गया। तो 16D - 9D = 7। तो 16માંથી 9 ગયા એટલે આ આવશે 7D = 7। તો D = 1। જો કેટલો સિમ્પલ દાખલો છે, બરાબર। કુટ પ્રશ્નો ટાઈપ હોય એટલે થોડુંક આપણને મગજમાં ગભરાટ આવે, પણ દાખલામાં કંઈ હોતું નથી। 11 એટલે 11મો દાખલો જોઈએ। 11મા દાખલામાં એક શ્રેણી તમને આપેલી છે, શ્રેણી છે 3, 15, 27, 39। આવી એક સમાંતર શ્રેણી છે। કયું પદ 54મા પદ કરતા 132 વધારે હશે, બરાબર? શું કીધું છે? કયું પદ 54મા પદ કરતા 132 વધુ હોય? તો સૌથી પહેલું કામ કરું છું ડિફરન્સ મેળવવાનું, બરાબર। શ્રેણી આપી છે તો ડિફરન્સ A2 - A1। A2 એટલે 15 - 3, આ મને મળશે 12। આ ડિફરન્સ આવી ગયો, બરાબર। તમારી પાસે કયું પદ એટલે પદ છે એ આપણને ક્રમાંક કીધો નથી, કે 15મું પદ 18મું પદ એવું આપણને કીધું નથી। ધારો કે N મું પદ 54મા પદ કરતા 132 વધુ છે। કેટલામું પદ? N મું પદ। તો N મું પદ એટલે An વધારે છે 54મા પદ કરતા, એટલે A54 કરતા કેટલું વધારે છે? 132। આ 132 પ્લસ, કારણ કે આ N મું પદ વધારે છે, આ વધુ છે આ ઓછું છે, એટલે ઓછામાં આપણે ઉમેરીએ। An નું સૂત્ર આપણી પાસે આવશે A+N - 1D = A54નું સૂત્ર થાય A+53D + 132, બરાબર। હવે જો આ પ્લસ અને આ એ કેન્સલ થઈ ગયા, હવે શું આવ્યું તમારા માટે? અહીંયા ડિફરન્સ આપણને ખબર જ છે કેટલો છે, 12। તો ડિફરન્સ મૂકી દઈએ તો N - 1 × 12 = 53 × 12 + 132। તો આ આવશે N - 1 × 12। હવે આમાંથી 12 કોમન લેવો હોય તો ઠીક છે, 53 × 12 કરીએ તો 53 × 12 કેટલા આવશે? 530 + 106 = 636। આ મને મળ્યું 636 + 132। આ એવું N - 1 × 12, આ બેનો કરીએ સરવાળો એટલે 6 × 2 = 8, 6 અને 7 = 768, બરાબર।
तो हवे तो एकदम सीम्पल थी गयो आपणा माटे, आने बार डिवाइड में ली लीए तो मने कंईक आवुं मळशे कि एन माइनस वन बराबर 768 भाग्या बार। तो एन माइनस वन, बार छक 72, चार विदा 12 चौक 48, तो एन इज इक्वल टू 65। केटलामुं पद आव्युं? 65મું पद छे, बराबर 65મું पद 54માં પદ કરતા 132 વધુ હોય। હવે જો તમને એ પદ શોધવાનું કે આ તો આપણે પદનો ક્રમાંક શોધ્યો છો, તો એ 65 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ 64D। એ એટલે મારી પાસે છે 3, 64 ઇન્ટુ ડી એટલે 12, તો 64 × 12 કરીએ આપણે એટલે આ આવશે 640 અને 128, 8, 6, 7 કેટલા આવશે 3 + 1 = 68, બરાબર, સોરી 768, તો આ આવશે 771, 771। ક્લિયર? 12મો એક્ઝામ્પલ જોઈએ। 12માં એક્ઝામ્પલની અંદર એવું કીધું છે કે બે સમાંતર શ્રેણી છે, જો બે અલગ અલગ સમાંતર શ્રેણી છે, બરાબર, સામાન્ય તફાવત સમાન છે, જો તેમના 100માં પદનો તફાવત 100 હોય। એટલે દાખલા તરીકે એક શ્રેણી છે એનો પદ છે એને આપણે એન કહીએ, બીજા શ્રેણીના પદને સ્મોલ એ, 100મું પદનો તફાવત એટલે એ 100 માઇનસ એ સ્મોલ એ 100 ઇઝ ઇક્વલ ટુ 100 છે, એવું કીધું છે આપણને। તો 1000માં પદનો તફાવત કેટલો થશે? તો આ આપણને આપેલો છે, આના ઉપરથી આપણે મેળવવાનું છે કે એ 1000 માઇનસ સ્મોલ એ 1000, બરાબર, ડિફરન્સ જ શોધવાનો છે। આ છે ને ખરેખર દાખલા જેવું જ નથી। અચ્છા, 100માં પદની અંદર આપણે આને આમ લખીએ, કેપિટલ રાખું તો એ પ્લસ 99D, તફાવત બંનેના સરખા કહી દીધા છે, બરાબર, માઇનસ એ માઇનસ આ પ્લસ છે એકચ્યુઅલી, પણ કાઉન્સ કરું તો માઇનસ 99D બરાબર 100। ચાલો, તો આ આવશે એ પ્લસ 99D માઇનસ એ પ્લસ માઇનસ માઇનસ 99D ઇઝ ઇક્વલ ટુ કેટલું આવ્યું 100, આ પ્લસ માઇનસ 99 ગયા, આ એ કેન્સલ થાય નહીં, એ માઇનસ સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ 100। ઓકે, હવે આપણે જે શોધવાનું છે એના બાજુ જઈએ। આપણને કીધું છે કે 1000માં પદનો તફાવત એટલે એ 1000 માઇનસ સ્મોલ એ 1000, તો એ 1000નું સૂત્ર શું થાય, એ પ્લસ 999D થાય, બરાબર, ઓછા સ્મોલ એ પ્લસ 999D, તફાવત બંનેનો સરખો છે એટલે સ્મોલ ડી છે, છૂટું પાડી દઈ, એ પ્લસ 999D માઇનસ એ માઇનસ 999D, આ પ્લસ માઇનસ 999D કેન્સલ, એ માઇનસ સ્મોલ એ, એ માઇનસ સ્મોલ એટલે કેટલા આવ્યા 100, તો 1000માં પદનો તફાવત એ કેટલો થવાનો છે 100 થઈ ગયો, કારણ કે બેનો જનરલ તફાવત સરખો હોય ને બેટા તો એ ક્યારેય બદલાય નહીં, એક જ રહે। સેકન્ડ એક્ઝામ્પલ એના પછી લઈએ આપણે, 13મો દાખલો, બહુ જ મસ્ત છે આ, આ દાખલો ખાસ અગત્યનો છે, પરીક્ષામાં પણ પૂછાય એવો છે। 13મા દાખલામાં શું કીધું છે કે 3 અંકની, બરાબર, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે, બરાબર, શું છે પ્રશ્ન, 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે। હવે આ દાખલામાં સૌ પહેલું કામ આપણું શ્રેણી બનાવવાનું રહેવાય, શ્રેણી બનાવો, કઈ રીતે બનાવશું શ્રેણી, 3 અંકની સંખ્યાની શરૂઆત થાય 100થી અને અંત થાય 999। હવે આપણે તો એવી સંખ્યા લેવાની છે કે જે 7 વડે ડિવાઈડ હોય, તો 100 ભાગ્યા 7 કરવું થાય છે, જોવો જોઈએ, 7 × 7 3, 7 + 28 કેટલા વિધા છે 2,
આમાં 105 લઉં, કારણ કે આ બે વધ્યા 7, અહીંયા મારે શું હોવું જોઈએ? જો અહીંયા 5 હોત ને તો થઈ જાય, શું કામ? કારણ કે જો આ 35, 7 પંચા 35, 2 છે 7 વડે ભાગવા છે એટલે 5 ઘટ્યા, એટલે આમાં 5 ઉમેરી અમે 100માં. 105 એવી સંખ્યા છે કે જેને 7 વડે ભાગો તો 15 × 7 = 105, એટલે પહેલી સંખ્યા 105 છે. બરોબર, 3 અંકની પહેલી સંખ્યા કેટલી છે? 105, કે જે 7 વડે ડિવાઈડ થાય છે. હવે આગળ વધીએ તો એમાં 7 ઉમેરો એટલે બીજી સંખ્યા 112, 119, પણ છેલ્લે કઈ હશે? 999 છેલ્લી 3 અંકની સંખ્યા છે, પણ આ 3 અંકની સંખ્યા એવી લેવાની છે કે જે માત્ર 7 વડે ડિવાઈડ કરતી હોય. તો 7 વડે ભાગી જોઈએ તો 7 × 7, 7 × 4 = 28, 7 × 2 = 14, કેટલા વધ્યા? 5. આગળ ઉમેર્યા હતા ને આમાં બાદ કરવાના, 5 બાદ કરી દો તો આ આવશે 994. હવે જુઓ તો 994ને આપણે ભાગીએ, 7 × 7, 7 × 4 = 28, 7 × 2 = 14. કદાચ ન ખબર પડે તો 999 પછી 998 એમ પાછળ જતું જવાનું. જે સંખ્યા વડે, જે સંખ્યાને 7 વડે ભાગી નાખી એ આપણી છેલ્લી સંખ્યા થઈ, આ 994. આ આપણી પાસે એવી સંખ્યા આવી કે જે માત્ર 7 વડે વિભાજ્ય છે અને 3 અંકની છે. હવે આ 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓની સંખ્યા શોધવાની, ટોટલ કેટલી એવી સંખ્યા છે, એટલે આ શ્રેણીમાં આવતા પદની સંખ્યા આપણે શોધવાની છે. તો યાદ કરો, ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા જાણવી હોય તો છેલ્લા નંબરનો કયો વિદ્યાર્થી જાણવાનો, છેલ્લો નંબર એટલે કયો છે? 994. આ કયા નંબરની સંખ્યા છે એ જાણી લઈ, કે ધારો કે આ શ્રેણીનું એનમું પદ 994 છે. હવે ડિફરન્સ તો 7 જ આવશે, છતાં આપણે શોધી નાખીએ. A2 - A1 કરો, આ 112 - 105 કેટલા આવશે? 7. હવે એનમું પદ 994 છે તો An = A + N - 1 D. An આપણને આપ્યા છે 994, A એટલે પહેલી સંખ્યા છે 105, N - 1 અને D એટલે 7 આપેલા છે તમને. હવે 105 આ બાજુ લઈ લ્યો બાદબાકીમાં, બરાબર. તો 994માંથી 105 જાય એટલે આ આવશે 889, બરાબર, = N - 1 × 7. 7 વડે ડિવાઈડ કરી દો તો 7 × 7 1 વીધો, 7 × 2 = 14, 4 વીધા, 7 × 49. N = 128. કેટલી સંખ્યા મળી આપણને? 128, બરાબર. તો 7 વડે વિભાજ્ય 3 અંકની કુલ સંખ્યા કેટલી થશે? 128 થાય, બરાબર. તો આવી રીતે ઘણી વાર ફેરફાર કરે, 6 વડે વિભાજ્ય, 5 વડે વિભાજ્ય, 2 વડે વિભાજ્ય, 2 અંકની સંખ્યા, 3 અંકની સંખ્યા, તો બધામાં પદ્ધતિ સરખી છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ છે, 10 અને 250 વચ્ચે 4ના ગુણિત કેટલા હશે? બરાબર, શું કીધું છે? 10 અને 250 વચ્ચે 4ના ગુણિત, એટલે 4 વડે ભાગી શકાય એવા, બરાબર. ગુણિત કયો કે વિભાજ્ય કયો, મૂળ તો બે વસ્તુ બેઝિક સરખું છે બંનેનું. હવે આપણે એવી સંખ્યા મેળવી છે કે જે 10 અને 250 વચ્ચે હોય અને 4 વડે વિભાજ્ય અથવા તો 4નો ગુણિત હોય. ચલો પહેલી સંખ્યા 10, 10ને 4 વડે ન ભાગી શકાય. સૌથી પહેલી સંખ્યા એવી કે જે 4 વડે ભાગી શકાય અથવા 4ના ઘડિયામાં આવતી હોય 12 આવે, બરાબર. 10 પછી 4 × 3 = 12, 4 × 4 = 16, 4 × 5 = 20 અને આમ આગળ વધશે. લાસ્ટ 250 છે, 250ને આપણે 4 વડે ડિવાઈડ કરી શકી? ન કરી શકી, બરાબર. જો 250 6 × 24, 1 વીધો, 4 × 2 = 8,
કેટલા વિધા? બે. છેલ્લે જ્યારે તમારે જોવું હોય ત્યારે આ શેષ વિધિઓની બાદ કરી દેવાની. પહેલામાં જોવું હોય ત્યારે શેષ વિધિઓ ઉમેરી દેવાની. બરાબર, તો આ છેલ્લી ભાગ છે, છેલ્લો ભાગ. તો 250માંથી બે બાદ કરો એટલે 248. લાસ્ટ એવી સંખ્યા કે જે 4 વડે ડિવાઈડ થઈ શકે અને 10 અને 250ની વચ્ચે છે. તો હવે આ શ્રેણીની અંદર કુલ કેટલી સંખ્યા છે એ જાણવાનું રહ્યું. તો આપણે ધારી લઈએ, પહેલાં તો ડિફરન્સ શોધી નાખું. ડિફરન્સ ઇઝ ઇક્વલ ટુ એ ટુ માઇનસ એ વન, 16 - 12, આ આવી ગયો 4. ધારો કે એનમું પદ 248 છે, તો એનો મતલબ એ એન બરાબર 248. એ એનનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ડી બરાબર 248. એ એટલે પ્રથમ પદ આપ્યું છે 12, ઉપર 10 નહીં લઈ લેતા ભૂલથી. એન શોધવું છે, ડિફરન્સ છે 4નો 248. આ 12 આ બાજુ બાદબાકીમાં જશે તો આ મને આવશે 236. 4 વડે ડિવાઈડ કરી દઉં તો એન માઇનસ વન, 4 - 5 = 20, 9 - 4 = 36, એન બરાબર 60. કુલ કેટલી સંખ્યા આવશે? બરાબર, તો લખી શકીએ આપણે કે 10 અને 250ની વચ્ચે 60 સંખ્યા 4ના ગુણિતની હોય. ક્લિયર? આ બધા દાખલા છે ને આમ જોવા જાઓ તો થોડાક અઘરા લાગે, પણ ખરેખર તમારા માટે બહુ જ સહેલા છે. ચાલો સેકન્ડ એવું કીધું છે, 15મો દાખલો. અહીંયા બે શ્રેણી આપેલી છે તમને. ચાલો પહેલી શ્રેણી છે 3, 8, 13 અને લાસ્ટ એનું 253 છે. બરાબર, અને એ જ રીતે બીજી શ્રેણી આપેલી છે, એ છે તમારા માટે. અચ્છા, મેં 17મો દાખલો ભૂલથી લઈ લીધો છે, પહેલાં 15મો આપણે લેવાનો છે. 15મા દાખલામાં એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી, એટલે પહેલી શ્રેણી આપી છે 63, 65, 67. બરાબર, અને એક બીજી શ્રેણી આપેલી છે 3, 10, 17 ના એનમાં પદ સમાન થાય. એટલે આપણે એક એવું પદ શોધવાનું છે કે જે બંનેમાં સરખું આવતું હોય. બરાબર, તો ધારો કે આ શ્રેણીનું એનમું પદ એટલે એ એન અને આ શ્રેણીનું એનમું પદ એ એન સરખા છે. બરાબર, એનમું પદ બંનેનું સરખું છે આપણે એવું ધારી લઈએ. હવે અહીંયા કેપિટલ ને સ્મોલ શું કામ લીધા? કારણ કે બંને સમાંતર શ્રેણી કેવી છે? જુદી છે. તો એનો મતલબ આવો થયો કે એ એન ઇઝ ઇક્વલ ટુ એ એન. માત્ર એન ક્રમાંક સરખો છે. આ શ્રેણી માટે પ્રથમ પદને કેપિટલ એન કરું, આ એન સરખો છે એટલે એ તો સ્મોલ જ રાખું, અને આને કેપિટલ ડી કરું અને આના માટે બધું સ્મોલ વાપરું. બરાબર, એનમાં પદનું સૂત્ર લખું, ડિફરન્સ બંનેનો શોધી લઈએ. તો આમાં ડિફરન્સ આવશે 65 - 63 = 2. આનો ડિફરન્સ આવશે 10 - 3 = 7. ક્લિયર? અહીંયા કેપિટલ ડી છે આના માટે. ચાલો પ્રથમ પદ, આ શ્રેણી માટે પ્રથમ પદ 63, એન નથી ખબર એમને એમ રહેવા દો, અને કેપિટલ ડી છે મારા માટે 2. આ શ્રેણીનું પ્રથમ પદ છે 3, એન નથી ખબર અને સ્મોલ ડી છે મારા માટે 7. હવે છૂટું પાડી દઈએ આપણે, આ 63 + 2n - 2 બરાબર 3 + 7n - 7. આ બાજુ 63માંથી 2 ગયા એટલે આ આવશે 61 + 2n = 7n - 4. બરાબર, 7માં. હવે આ 4 આ બાજુ લઈ લઈ, 2 આ બાજુ ગયા, આ મને મળશે 7n - 2n = 61 + 4. આ 5n = 65, તો n = 13 - 5 = 65. તો કયું પદ સરખું થયું?
बराबर आ श्रेणी आ बने श्रेणी तेरमू पद समान होय। हवे तमारा माटे होमवर्क ई छे के बन्ने नुं तेरमू पद शोधी नाखजो। क्लियर? सोळमो दाखलो जोईए। एवी समांतर श्रेणी शोधो के जेनुं त्रीजू पद सोळ छे। चलो त्रीजू पद सोळ छे, ए थ्री इज इक्वल टू सोळ। अने सातमू पद पांचमा पद करता बार वधारे होय एटले आखी श्रेणी आपणे शोधवानी छे। सातमू पद एटले ए सेवन, पांचमू पद एटले ए फाइव करता बार वधारे छे एटले ए फाइवनी अंदर बार उमेरो त्यारे सातमू पद आवे छे। बराबर? सातमू पद पांचमा पद करता बार वधारे छे। हवे ए सेवननुं सूत्र आपणी पासे आवशे ए प्लस सिक्स डी, अने आ आवशे ए प्लस फोर डी प्लस बार। आ ए कैंसल थी गयू, सिक्स डी माइनस फोर डी बराबर बार, आ टू डी बराबर बार, तो डी बराबर शू आवी गयू सिक्स। कोई पण श्रेणी शोधी होय तो आपणा माटे ए अने डी बे अगत्यनुं छे, एमां डी मळी गयू। ए थ्री सिक्सटी ना पेलू छे आपणे, हवे आनी मददथी आपणे ए मेळवशुं। बराबर? ए थ्री सोळ, ए थ्रीनुं सूत्र शू थाय, ए प्लस टू डी बराबर सोळ, डी बराबर छ मूकी दो आनी अंदर, छ गुणिया बे बार आ बाजू लई लो, केटला आव्या चार। तो आपणी श्रेणी कई रीते थशे? श्रेणीनुं प्रथम पद थशे फोर, हवे एमां छ उमेरो तफावत एटले बीजू पद दस, एमां छ उमेरो एटले सोळ, तो आ आपणी श्रेणी थई गई। क्लियर? दाखलानी रकम जोईने गभराशो तो क्यारे दाखलो गणी शकशो नहीं। चलो सत्तरमो दाखलो, हमणां ज गण्यो एने जेवुं छे। जो कहीं गयो, यस आ हा, आ श्रेणी बहु ज सरस मजानो दाखलो छे। आ त्रण आठ तेर टू फिफ्टी थ्री, आ श्रेणीनू छेल्ले थी वीसमू पद शोधो। छेल्ले थी वीसमू पद, आ બહુ મસ્ત દાખલો છે, સમજજો। અચ્છા છેલ્લે થી વીસમું પદનો મતલબ શું થયો? લાસ્ટ નંબર હોય બરાબર, એને એમ કહેવાય કે છેલ્લેથી પહેલો થાય। હવે આ શ્રેણીમાં આ છેલ્લું પછી ત્યાંથી વીસમું પદ મારે શોધવું હોય તો જો હું મોઢું આ બાજુ કરી નાખું તો આમથી વીસમું પદ થયું કે નહીં? મોઢું કરવાનો મતલબ શું થયો કે આ શ્રેણી હું ઉલટાવી નાખીશ। જ્યારે પણ છેલ્લેથી પદ મેળવવાનું હોય તો તમારે શ્રેણીને ઉલટાવવાની, પણ તફાવત જોઈ લેવાનો। આ શ્રેણી માટે તફાવત કેટલો છે કે ડી ઇઝ ઇક્વલ ટુ એ ટુ માઇનસ એ વન, આઠ માઇનસ ત્રણ કેટલા છે? પાંચ। તો ઓલી શ્રેણી જે ઉલટાવો એમાં તફાવત કેટલો થાય? માઇનસ પાંચ। ઉલટાવતા તફાવત થઈ જશે માઇનસ પાંચ, કારણ કે આઠમાંથી ત્રણ નહીં થાય, ત્રણમાંથી આઠ બાદ થશે ઉલટાવો એટલે। તો આપણી શ્રેણીમાં પહેલું પદ ટુ ફિફ્ટી થ્રી, હવે એમાંથી પાંચ બાદ કરો એટલે આ આવશે ટુ ફોર્ટી એઇટ, એમાંથી પાંચ બાદ કરો એટલે ટુ ફોર્ટી થ્રી, અને આ શ્રેણીનું છેલ્લું પદ આવશે ત્રણ। શ્રેણી ઈ જ છે, માત્ર આપણે મોઢું ફેરવી નાખ્યું, જે છેલ્લો હતો એ પહેલો કરી દીધો, પહેલો હતો એ છેલ્લો કરી દીધો। શું કામ? છેલ્લેથી વીસમું પદ શોધવું છે, તો છેલ્લે જઈને પહેલાં ગણું એના કરતાં આને ઉલટાવી નાખો, તમે અહીંથી વીસમું પદ કરવું એ મારો જવાબ થઈ ગયો, અને એ આપણને સહેલું પડશે। શું કામ? તો કે હવે વીસમું પદ મેળવવાનું છે, તો એ ટ્વેન્ટી, એ ટ્વેન્ટીનું સૂત્ર સીધું એ પ્લસ ઓગણીસ ડી, એ એટલે ટુ ફિફ્ટી થ્રી પ્લસ ઓગણીસ, અને ડી એટલે માઇનસ પાંચ, આ ટુ ફિફ્ટી થ્રી માઇનસ નાઇન્ટી ફાઇવ, બાદબાકી કરી તેરમાંથી પાંચ ગયા એટલે આઠ, ચૌદમાંથી નવ ગયા એટલે પાંચ, અને અહીંયા આવી ગયો એક। જો આ વીસમું પદ ક્યાંથી? છેલ્લેથી વીસમું પદ એકસો ને અઠ્ઠાવન આવે। લખવું પડશે આ પાછું કે શ્રેણીનું છેલ્લેથી વીસમું પદ
158 છે, બરોબર? યાદ રાખજો, દસમું પદ શોધવાનું મૂળ છેલ્લેથી શબ્દ આવે એટલે શ્રેણીને શું કરી નાખવાની, ઉલટાવી નાખવાની, ક્લિયર? 18માં દાખલા તરફ જઈએ. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. જો સમજો, ચોથું પદ એટલે A4, આઠમું પદ A8, આનો સરવાળો આપ્યો છે 24. પછી કીધું છે છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. તો પ્રથમ ત્રણ પદ શોધો. છઠ્ઠું પદ એટલે A6, દસમું પદ એટલે A10, આનો તફાવત છે કેટલો આપ્યો છે, સોરી સરવાળો છે 44 છે. ચાલો પહેલું તો આ બંને પદના સમીકરણો તમને મળશે. કઈ રીતે? તો કે ભાઈ પહેલું પદ છે ચોથું પદ એટલે સૂત્ર થાય A+3D, આઠમા પદનું સૂત્ર થાય A+7D ઇઝ ઇક્વલ ટુ 24. તો આનો મતલબ થયો 2A+10D ઇઝ ઇક્વલ ટુ 24. બગડો કોમન લઈ લ્યો તો આ આવશે A+5D બરાબર 12. આ છઠ્ઠું પદ આવી ગયું આપણું. છઠ્ઠું પદ કેટલું થયું? 12. હવે આ સમીકરણનો આધાર લઈએ તો એ સમીકરણમાં 6 છઠ્ઠું પદ એટલે A+5D A+9D ઇઝ ઇક્વલ ટુ 44. આ મને મળશે 2A+9 ને 5 14D બરાબર 44. આ બગડો કોમન રહેલો એટલે A+7D બરાબર 44. આ આઠમું પદ આવી ગયું આપણી પાસે. આ બંને સમીકરણોને લોપની રીતે આપણે ઉકેલી નાખી તો A+5D ઇઝ ઇક્વલ ટુ 12, A+7D ઇઝ ઇક્વલ ટુ, સોરી અહીંયા આપણે બે કોમન લીધા એટલે 22 2 44. 22 આ માઇનસ કેન્સલ, -2D ઇઝ ઇક્વલ ટુ -10, D ઇઝ ઇક્વલ ટુ 5. હવે આપણે A મેળવી લઈએ કારણ કે કોઈ પણ શ્રેણી માટે A અને D જોશે. તો A+5D ઇઝ ઇક્વલ ટુ 12, Dની જગ્યાએ 5 મૂકો તો A+5×5 બરાબર 12. આ 12 - 25 તો A બરાબર આવશે -13. આ પહેલું પદ આવ્યું. હવે ત્રણ પદ મેળવવાના કીધા છે. પહેલું પદ -13 છે, તફાવત 5 ઉમેરો એટલે આ આવશે -8, હજી તફાવત 5 ઉમેરો એટલે -3. કેરી ઓન કરો, બરાબર? તો પ્રથમ ત્રણ પદ ક્લિયર. 19મો દાખલો. સુબ્બારાવે 1995માં 5,000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ ચાલુ કર્યું છે. ચાલો, સુબ્બારાવભાઈનું વાર્ષિક વેતન 5,000 રૂપિયા વાર્ષિક વેતન હતું પહેલું જ્યારે શરૂઆત કર્યું ત્યારે. દર વર્ષે માસિક 200નો વધારો થાય છે. જો મહિને 200નો વધારો થાય, જો વર્ષે માસિક 200 રૂપિયાનો વધારો. તો વર્ષે કેટલાનો વધારો થયો? તો વાર્ષિક વધારો થશે 1,200 રૂપિયાનો થાય, બરોબર? 2,400 રૂપિયાનો વધારો થયો. આમાં છે ને એ લોકોએ કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક કરી છે. અહીંયા વાર્ષિકની જગ્યાએ શું આવશે? માસિક જ આવશે, બરાબર? કદાચ તમારી પાસે નવી બુક હશે ને તો એમાં માસિક વેતન હશે. તો 200 રૂપિયાનો વધારો થયો તો પહેલાં 5,000 રૂપિયા હતા, બરાબર? અથવા તો અહીંયા વાર્ષિક હશે કારણ કે બેમાંથી કોઈ એક જગ્યાએ ભૂલ છે. આપણે માસિક છે ને અહીંયા વાર્ષિક જ રાખીએ આપણે, બરાબર? અને આ જે છે ને એ વાર્ષિક કરી નાખી કારણ કે છેલ્લે જે પૂછ્યું છે ને એવું પૂછ્યું છે કેટલા વર્ષો પછી. તો આ 5,200 બીજા વર્ષે થાય, આ 5,400 ત્રીજા વર્ષે થાય, અને 7,000 રૂપિયા ક્યારે થાય એવું પૂછ્યું છે. હવે ધારો કે 7,000 રૂપિયા થઈ ગયા છે ક્યારે એ શોધી લઈ.
ધારો કે એનમાં વર્ષના અંતે પગાર 7000 રૂપિયા છે, બરાબર? તો આ એનમું વર્ષ એટલે એનમું પદ ધારો કે છે 7000, એનમાં પદનું સૂત્ર a પ્લસ એન માઇનસ વન ડી બરાબર 7000, એ એટલે પ્રથમ પદ આપ્યું છે 5000, એન માઇનસ વન ડી એટલે છે 200, આ 5000 આ બાજુ ગયા, એન માઇનસ વન ગુણ્યા 200 બરાબર આ મને મળશે 2000, 200 વડે ડિવાઈડ કરું તો મને મળશે 10, એન બરાબર 11, બરાબર? કેટલા વર્ષે? 11 વર્ષે તેમનો પગાર કેટલા રૂપિયા થશે? 7000 રૂપિયા થાય, બરાબર? ચેક કરી લેજો જે ટેક્સમાં રકમમાં ભૂલ છે એ બરાબર છે ને એમ. નેક્સ્ટ અને 5.2ની અંદર લાસ્ટ એક્ઝામ્પલ 20મો પ્રશ્ન. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયામાં 5 રૂપિયાની બચત કરે છે. ચાલો રામકલીની બચત કેટલી છે પ્રથમ અઠવાડિયે? 5 રૂપિયા છે. પછી દરેક અઠવાડિયામાં 1 રૂપિયોને 75 પૈસાનો વધારો કરે છે. એટલે પહેલા અઠવાડિયે 5 રૂપિયા વધ્યા, હવે એમાં બીજા અઠવાડિયે 5 વત્તા 1.75, આ 6.75 કર્યું. હજી એના પછીના અઠવાડિયે બીજા 1.75 વધાર્યા તો આ આવશે 75.75 અને 1.850, અને આવી રીતે એની એનમાં અઠવાડિયે બચત 20.75 રૂપિયા થઈ જાય છે, બરાબર? દર અઠવાડિયાની બચત. તો એ કેટલા અઠવાડિયા પછી હશે એ શોધવાનું, આની જેમ એનમું પદ ધારી લેવાનું છે, બરાબર? ડિફરન્સ તમને આપી દીધેલો છે 1.75 રૂપિયાનો. ધારો કે એનમાં અઠવાડિયે બચત 20.75 રૂપિયા છે, બરાબર? તો એ એન બરાબર 20.75. એ એનનું સૂત્ર એટલે એ પ્લસ એન માઇનસ વન ડી, આવશે 20.75. હવે એ બરાબર તમારી પાસે કેટલા છે? આ 5 વત્તા એન માઇનસ વન, અને આ છે 1.75. પોઈન્ટ જોઈને ગભરાવાનું નથી. આ પ્લસ 5ને આ બાજુ લઈ લો તો તમારા માટે આવશે એન માઇનસ વન ઇન્ટુ 1.75, 15.75. ડિવાઈડ કરી દઈએ, એન માઇનસ વન બરાબર 15.75 ના છેદમાં 1.75, અને ડિવાઈડ કરીએ એટલે 175 પોઈન્ટ તો સીધા નીકળી જશે, બરાબર? 7 વડે કરીએ તો આઈ થિંક થઈ જવું જોઈએ 175 ઇન્ટુ 7, 7 5 35 5 49 ને 3 52 ન થાય. 9 વડે કરીએ, 9 5 45, 4 963 ને 4 67, 6 ને આવી ગયા, બરાબર? તો આ ડિવાઈડ આવશે સીધા કેટલા? 9. તો એન માઇનસ વન બરાબર 9, તો એન બરાબર 10. તો 10મા અઠવાડિયે એની કિંમત 20.75 થઈ જશે, બરાબર? કે 10મા અઠવાડિયે બચત 20.75 થાય છે, બરાબર? તો આ આપણે 5.2 પૂરું કર્યું છે. શાંતિથી બધા જ દાખલા જોજો, બહુ જ અગત્યના છે. આ બધા દાખલા એવા છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા મેક્સિમમ છે, બરાબર? ફરીવાર અને સરસ મજાની રીતે નોટમાં લખજો, ક્લિયર? ચાલો આવજો.